વાત કરીએ અન્ય એક અગત્યના સમાચારની. મુંબઈમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. વરલીની એક ઇમારતમાં આગ લાગી છે. સાથના મિલ પાસે આવેલી આ ઇમારતમાં આગનો બનાવ સામે આવ્યો છે. આગની ભયંકરતા જોતા ફાયર બ્રિગેડની 12 ગાડીઓ અત્યારે આગને કંટ્રોલમાં કરવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. એક જ દિવસમાં આગની આ બીજી ઘટના મુંબઈમાં સામે આવી. વરલીની એક ઇમારતમાં આગનો બનાવ સામે આવ્યો છે. સાતના મિલ પાસે આવેલી છે આ ઇમારત કે જ્યાં આગ લાગી છે. અત્યારે આગને કંટ્રોલમાં કરવા માટે ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આપણે જણાવી દઈએ મુંબઈમાં આગની ઘટનાઓના કિસ્સા સતત વધી રહ્યા છે. આજે એક જ દિવસની અંદર 2 ઘટનાઓ મુંબઈમાં આગની સામે આવી છે, જેમાં વરલી વિસ્તારમાં પણ આગનો બનાવ સામે આવ્યો. ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ અત્યારે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે સવારે પણ એક નિર્માણાધીન ઇમારતમાં આગ લાગી હતી, તેમાં પણ આગનું કારણ સામે નહોતું આવ્યું. આગ પર કાબુ મેળવી લેવાયું છે. જોકે વધુ એક આગનો બનાવ સામે આવ્યો. સાધના મિલ પાસે આવેલી એક ઇમારતમાં આગ લાગી છે. વરલી વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં ફાયર બ્રિગેડની 12 ગાડીઓ અત્યારે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જોકે આગ કયા કારણોસર લાગે છે તે વિશે કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી. અત્યારે હાલ પ્રાથમિકતાના ધોરણે આગને કંટ્રોલમાં કરવાની કવાયત ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે. આગની ભયંકરતા જોતા ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. એક જ દિવસમાં મુંબઈમાં આગની આ બીજી ઘટના સામે આવી. અગાઉ એક નિર્માણાધીન ઇમારતમાં આજે સવારે આગ લાગી હતી, ત્યારે વરલીની એક સાધના મિલ પાસે આવેલી ઇમારતમાં પણ આગનો બનાવ સામે આવ્યો. ફાયર બ્રિગેડની 12 ગાડીઓ અત્યારે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાની કામગીરી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે. જોકે આગ કયા કારણોસર લાગે છે તે વિશે કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી, પરંતુ અત્યારે હાલ પ્રાથમિકતાના ધોરણે આગને કંટ્રોલમાં કરવાની કવાયત ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે. સાધના મિલ પાસેનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક ઇમારતમાં આગ લાગી છે. એક જ દિવસમાં મુંબઈમાં બીજી આગની ઘટના સામે આવી કે જ્યાં વરલીમાં સાધના મિલ પાસે આવેલી એક ઇમારતમાં આગનો બનાવ સામે આવ્યો છે. અત્યારે હાલ આગને કંટ્રોલમાં કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આગ કયા કારણોસર લાગી તે વિશે કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી, પરંતુ પ્રાથમિકતાના ધોરણે આગને કંટ્રોલમાં કરવાની કવાયત અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. 12 જેટલા ફાયર ફાઈટરની ગાડીઓ અત્યારે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગની આ ઘટનાને જોતા આસપાસના વિસ્તારમાં પણ એક ડરનો માહોલ અને અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો છે. લોકોમાં પણ એક ભયનો માહોલ સર્જાયો છે. લોકોના ટોળે ટોળા એકઠા થયા હોવાની જાણકારી સામે આવી રહી છે. ફાયર વિભાગના જવાનો દ્વારા અત્યારે પૂરજોશમાં આગને કંટ્રોલમાં કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. કયા કારણોસર આગ લાગી તે વિશે કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી. આ જે દ્રશ્યો છે અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં દૂર દૂરથી આગના ગોટે ગોટા અત્યારે જોવા મળી રહ્યા છે. ફરલીની એક ઇમારતનો આ બનાવ સામે આવ્યો. મુંબઈમાં આજે એક જ દિવસમાં બીજી આગની ઘટના સામે આવી છે. વરલીમાં સાધના મિલ પાસે એક ઇમારતમાં આગનો બનાવ સામે આવ્યો છે. અત્યારે આગને કંટ્રોલમાં કરવા માટે 12 જેટલા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોમાં પણ આસપાસ રહેતા લોકોમાં પણ એક પ્રકારે ભયનો માહોલ સર્જાયો છે. આગ કયા કારણોસર લાગી અને અત્યારે હાલ આગની પરિસ્થિતિ શું છે તે વિશે કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી, પરંતુ જાણકારી મળી રહી છે કે આગની ગંભીરતા વધુ છે અને એટલા માટે 12 જેટલા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગને કંટ્રોલમાં કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. મુંબઈનો આ બનાવ સામે આવ્યો છે. મુંબઈમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો છે. આજે સવારે પણ એક ઇમારતમાં જે નિર્માણાધીન ઇમારત હતી ત્યાં આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તેમાં પણ કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી. તેમાં તો આગ ઉપર કાબુ મેળવી લેવાયો, પરંતુ સાંજ પડતા ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે મુંબઈમાં.